નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું કિશન માલે આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મળ્યા છીએ ધોરણ 8ના વિષય ગણિતના ચેપ્ટર નંબર 7. શું નામ છે જેનું? ઘન અને ઘનમૂળના, તાસ નંબર 4ની અંદર, જેની અંદર આજે આપણે ચર્ચા કરવાના છીએ સ્વાધ્યાય 7.2ના દાખલા નંબર 2 અને દાખલા નંબર 3ની. અને પહેલાંના તાસમાં, એટલે કે તાસ નંબર 3ની અંદર, મેં તમને ઘનમૂળ શોધવાની અવિભાજ્ય અવયવની રીત છે તેને શીખડાવેલી હતી. આજે આપણે ઘનમૂળ શોધવા માટેની અનુમાનની રીત છે તેને શીખવાની છે, અને પહેલાં તો આ ખરા ખોટાઓ છે એને સોલ્વ કરવાના છે. તો હું તમને ખરા ખોટાઓ સોલ્વ કરાવવા માટે જઈ રહ્યો છું. તો સૌ પ્રથમ હું અહીંયા તમને પહેલું ખરા ખોટું વાંચું કે કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય, એમ કહે છે. એ લોકો એવું કહે છે, કોઈ પણ એકી સંખ્યા હોય ને એનો તમે ઘન કરો ને તો બેકી સંખ્યા મળે. જો સાચું થતું હોય ને તો તમારે એવા ઉદાહરણ દેખાડવા પડે કે એ જગ્યાએ કોઈ પણ એકી સંખ્યા લ્યો અને તમે એનો ઘન કરો તો તમને એકી સંખ્યા જ મળે. અને જો ખોટું થતું હોય ને તો એવા ઉદાહરણ આપણે આપવા પડે કે કોઈ એક એકી સંખ્યા લેવાની અને એનો ઘન કરવાનો, જે આપણને બેકી સંખ્યા ન મળતી હોય. બરાબર છે? જોવો જોઈએ ને, હું એકાદી એકી સંખ્યા લઉં છું, એક છે એને એકી સંખ્યા કહેવાય કે નહીં? એનો ઘન કરવો એટલે 1 × 1 × 1, તો 1 × 1 = 1. તો આ સંખ્યા તો એકી છે, આ મેં એનો ઘન કર્યો તો મને જવાબમાં કેવી સંખ્યા મળી? એકી સંખ્યા મળી. અને આ લોકો તો એવું કહે છે કે કોઈ પણ તમે એકી સંખ્યા લ્યો અને એનો ઘન કરો તો તમને જવાબમાં બેકી સંખ્યા મળે. અને એક તો કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. હજી આનાથી વધારે તમારું ઉદાહરણ જોતું હોય, 3 × 3 × 3 કેટલા થશે? 27. આ પણ એકી સંખ્યા છે. મતલબ કે કોઈ પણ એકી સંખ્યાનો જો તમે ઘન કરો તો તમારા જવાબમાં જે કંઈ પણ સંખ્યા આવશે એ હંમેશા કેવી સંખ્યા આવશે? એકી સંખ્યા. એટલે કે આ લોકો એમ કહે છે કે બેકી સંખ્યા આવે તો એ વાત ખોટી છે. નેક્સ્ટ, એના પછીનો ક્વેશ્ચન શું કહે છે કે પૂર્ણઘન સંખ્યાના અંતિમ 2 અંક શૂન્ય ન હોય. એવું એમ કહે છે કે કોઈ પણ પૂર્ણઘન સંખ્યા હોય, કોઈ પણ પૂર્ણઘન સંખ્યા, તો એના છેલ્લા 2 આંકડા છે ને એ ક્યારેય શૂન્ય ન હોય. સાચું કે ખોટું? કોઈ પણ પૂર્ણઘન સંખ્યા લઈ લ્યો અને એના છેલ્લા 2 આંકડા છે એ શૂન્ય ન હોય, સાચું કે ખોટું? જો સિમ્પલ આ લઈ લ્યો ને પૂર્ણઘન સંખ્યા, હું એમ કહું કોઈ પણ પૂર્ણઘન સંખ્યા છે. પૂર્ણઘન સંખ્યા એટલે કેવી સંખ્યા? કે જેનો હું ઘનમૂળ કાઢું, બરાબર, અને મને પૂર્ણ સંખ્યા મળે. તો આ જે 27,000 છે ને એ પૂર્ણઘન સંખ્યા છે. આપણે જોયું હતું કે 27,000 પૂર્ણઘન સંખ્યા છે, આનું જે ઘનમૂળ કાઢો ને તો કેટલું મળતું હતું? 30 મળતું હતું. કેટલું મળતું હતું? 30. બરાબર છે? એટલે કે કોઈ પણ પૂર્ણઘન સંખ્યા હોય તો એના છેલ્લા 2 અંક છે એ શૂન્ય ન હોય. સાચું કે ખોટું? સાચું ને? આના સિવાય બીજી કોઈ પણ સંખ્યા લઈ લ્યો, 1278, આ પૂર્ણઘન સંખ્યા જ છે, કે આના છેલ્લા 2 આંકડા શૂન્ય છે. બરાબર છે? એટલે કે પૂર્ણઘન સંખ્યાના અંતિમ 2 અંક શૂન્ય ન હોય, એ વાત સાચી છે. અને હોય તો એ કેટલા હોય? 3 હોય, 2નો હોય, કારણ કે એ 3ના મલ્ટીપલમાં આવે. નેક્સ્ટ, એના પછી શું છે? જો કોઈ સંખ્યાનો વર્ગ કરતાં એકમનો અંક 5 આવે તો ઘન કરતાં મળતી સંખ્યાના છેલ્લા 2 અંક 25 આવે. એમ કીધું છે કે તમે કોઈ પણ એવી સંખ્યા લ્યો અને એનો વર્ગ કરો તો તમને એનો એકમનો અંક 5 મળે છે. બરાબર છે? અને પછી જો તમે એને ઘન કરો ને એનો, હજી એક વખત એને એ સંખ્યા સાથે ગુણો, તો તમને જે સંખ્યા મળે એના છેલ્લા 2 અંક 25 આવે. તો આપણે જોઈએ, હવે 5 છે એનો ઘન કરો તો તમને કેટલો મળે? 5નો વર્ગ કેટલા? 25. એને ગુણ્યા 5, 25 × 25 = 5, 5 × 10 = 12. મતલબ કે 5નો ઘન મને મળે છે 125. બરાબર છે? 5માં થાય છે, ધેટ મીન્સ કે બધામાં ન થાય, થાય એવું જરૂરી નથી. બધા માટે ચેક કરવું પડે. હું 15 માટે ચેક કરું, 15નો ઘન મારે કરવો હોય તો 15 × 15 એટલે કેટલા થઈ જશે? 15 × 5 = 75 + 7. 15 × 15 = 7 = 22.
तो 225 एने गुणिया 15 करवाना छे, 15 पंचा 75 वधी 7, 15 दू 30 ने 7 37, 15 दू 30 ने 3 33। તો આ છે 15નો ઘન કર્યો તો મને કેટલી સંખ્યા મળી? 3375। હવે આ લોકો એવું કહે છે કોઈ પણ સંખ્યા છે એનો તમે ઘન કરો છો, ઘન કરો છો ઇન ધ સેન્સ ઓફ કે કોઈ પણ સંખ્યાનો એકમનો 5 હોય અને જો તમે એનો વર્ગ કરો તો તમને છેલ્લા બે આંકડા 25 મળે છે। હા, એ વાત સાચી છે, પણ હજી તમે એનો ઘન કરો છો, વર્ગ કરો છો તો છેલ્લો અંક 5 આવે છે, એ બરાબર છે, પણ ઘન કરો અને છેલ્લો અંક 25 આવે એવું જરૂરી નથી। અહીંયા એવા 3375 બરાબર છે, મતલબ કે આ વિધાન કેવું છે? ખોટું છે। નેક્સ્ટ હવે ચોથો ક્વેશ્ચન જોઈએ આપણે। એવી કોઈ પૂર્ણ ઘન સંખ્યા ના મળે કે જેનો એકમનો અંક 8 હોય। એવું કીધું છે કે તમને એવી કોઈ પૂર્ણ સંખ્યા નહીં મળે કે જેનો એકમનો અંક 8 હોય, બરાબર છે। પૂર્ણ ઘન સંખ્યા એટલે એ સંખ્યાનો તમારે ઘનમૂળ કાઢવાનું, સંખ્યા તમને પૂર્ણ મળતી હોય, બરાબર છે। એવી કોઈ પૂર્ણ ઘન સંખ્યા ન મળે કે જેનો એકમનો અંક 8 હોય, તો આ વિધાન કેવું થશે વિદ્યાર્થીઓ? મતલબ કે 12નો ઘન કરો તો આપણને ખબર છે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 2 હોય ને, એવી સંખ્યાનો તમે ઘન કરો ને તો એ સંખ્યાનો એકમનો અંક 8 થાય, બરાબર છે। હવે જે સંખ્યાનો એકમનો અંક 8 થયો હોય એ સંખ્યાનું ઘનમૂળ શું તમને ઓલી ના મળે? મળે જ ને, 12ના જ ઘનની વાત કરો તમે, 1728 થાય, આવી રહી 1728 છે એ પૂર્ણ ઘન સંખ્યા છે, બરાબર છે। 1728 છે એ કેવી સંખ્યા છે? પૂર્ણ ઘન સંખ્યા છે, કારણ કે હું આનું ઘનમૂળ કાઢીશ તો મને 12 મળશે। 1728 પૂર્ણ ઘન સંખ્યા છે જેનો એકમનો અંક કેટલો છે? 8 છે। અને આ લોકો તો એવું કહે છે કે એવી કોઈ પૂર્ણ ઘન સંખ્યા તમને ન મળે કે જેનો એકમનો અંક 8 હોય, તો આવી રહ્યું આપણી આગળ ઉદાહરણ 1728। તો આ વિધાન કેવું છે? ખોટું છે। આના સિવાય વિદ્યાર્થીઓ પાછળની સંખ્યામાં 2 આવતા હોય ને એવા દરેક સંખ્યા લઈ લો, એનો ઘન કરો, તમને અંતિમ અંક 8 જ મળશે, બરાબર છે। તો કોઈ પણ સંખ્યા એવી કે જેનો ઘન તમે કરો, 2 હોય એનો ઘન કરો તો 8 મળે, 8નું ઘનમૂળ કાઢો તો 2 મળે, આ બધું વાઇસ વર્સા છે, બરાબર છે। નેક્સ્ટ શું કીધું છે કે 2 અંકવાળી સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યા 3 અંકની પણ હોય? એવું કીધું છે કે જે તમે કોઈ 2 આંકડાવાળી સંખ્યા છે એનો તમે ઘન કરશો, એ જ સંખ્યાનો 3 વખત ગુણાકાર કરશો તો તમને જે જવાબ મળશે એ સંખ્યા છે એ 3 આંકડાવાળી સંખ્યા પણ હોઈ શકે? જો હોય તો આપણે સાચું પાડશું, ન હોય તો આપણે કેવું કરશું? ખોટું પાડશું। હવે 2 આંકડાવાળી સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 10થી થાય કે નહીં? તો 10નો ઘન મારે કરવો હોય તો 10 × 10 એટલે 100, એને ગુણ્યા 10 એટલે 1000। તો 2 આંકડાવાળી સંખ્યાનો જો કોઈ ક્યારે ઘન કરવામાં આવે તો મળતી જે સંખ્યા છે એ કેટલા અંકની બને? 1, 2, 3 અને 4 અંકની, ઓછામાં ઓછી 4 અંકની તો બને છે। એનું કારણ શું? સૌથી પહેલાં પહેલી સંખ્યા છે 10, 2 આંકડાની, એનાથી નાની લેવા છાઓ 9 મળશે, પણ કેટલા આંકડાની થઈ ગઈ? 1 આંકડાની થઈ ગઈ, એટલે સૌથી નાનામાં નાની 2 આંકડાની સંખ્યા કોણ છે? 10। હવે તમે આનો ઘન કરો છો તો એવું કહે છે કે 3 આંકડાની સંખ્યા હોય પણ આ મને કેટલી મળી? 4 આંકડાની, મતલબ કે આ વિધાન કેવું છે? ખોટું છે, બરાબર છે। નેક્સ્ટ શું કીધું છે કે 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતાં 7 કે તેથી વધુ અંકની સંખ્યા પણ મળે, બરાબર છે। એવું કીધું છે કે જો તમે 2 આંકડાવાળી સંખ્યાનો ઘન કરો તો તમને 7 આંકડાવાળી કે પછી 7થી વધારે આંકડાવાળી સંખ્યાઓ પણ મળે, બરાબર છે। તો નાની નાની સંખ્યાઓ તો નહીં, તમારે સૌથી મોટી સંખ્યા ચેક કરવી પડે। સૌથી મોટી સંખ્યા એટલે કોણ? 99, બરાબર છે। 2 આંકડાની સૌથી મોટી સંખ્યા એટલે 99, એને ચેક કરી જાવ એટલે વાર્તા પૂરી, બરાબર છે। જો એનો ઘન 7 આંકડા કે એનાથી વધારે આવે તો સાચું, ન આવે તો ખોટું, કારણ કે 2 આંકડાની સૌથી મોટી સંખ્યા એ છે, આવું હશે તો ત્યાં સુધીમાં આવી જશે, બરાબર છે। તો 99 × 99 કરો છો એને 0, 99 81, 99 81 ને 8 89, 8 1 1, 9 1 10 0 18,
નવ અઠાણું જીરો એક આ તો મેં શું કર્યો હજી વર્ગ કર્યો મારે શું કરવાનું છે ઘન એટલે હજી એક વખત ગુણાકાર કરીશું જીરો નવ એકા નવ નવ જીરો જીરો નવ અઠા બોતેર નેવે નેવે એક્યાસી એક્યાસી ને સાત અઠ્યાસી બરાબર છે તો સેમ ટુ સેમ શું થઈ જશે આઠ આઠ બે જીરો નવ કરો જઈને નવ નવ વત્તા જીરો એટલે નવ બે આઠ ને બે દસનો જીરો વધી એક આઠ ને આઠ સોળ ને એક સત્તરનો સાતનો વધી એક આઠ ને એક નવ તો આ જે કોઈ પણ સંખ્યા મળી મને એ કેટલા અંકવાળી મળી છ અંકવાળી મળી કેટલા અંકવાળી મળી છ અંકવાળી તો કોઈ પણ બે આંકડાની સંખ્યાનો જો છું ઘન કરવા માગું કોઈ પણ બે આંકડાની સંખ્યાનો જો હું ઘન કરવા માગું તો મને જે સંખ્યા મળે છે ઓછામાં ઓછા ચાર આંકડાવાળી મળે અને વધુમાં વધુ છ આંકડાવાળી મળે સાત કે સાતથી વધારે આંકડાની મળે નહીં અને આ લોકો તો એવું કહે છે સાત કે સાતથી વધારે આંકડાની મળે તો આ વિધાન છે એ કેવું છે ખોટું છે નેક્સ્ટ શું કીધું છે કે એક અંકની સંખ્યાનો ઘન કરવાથી એક અંકની સંખ્યા પણ મળી શકે જો તમે કોઈ એક આંકડાવાળી સંખ્યાનો ઘન કરો અને તમને જવાબમાં એક આંકડાવાળી સંખ્યા મળી શકે કે ન મળી શકે સિમ્પલ છે યાર એકનો જ ઘન કર્યો તો આપણે કેટલો આવતો હતો એક બેનો ઘન કરો કેટલો આવે છે હા પછી ત્રણનો ઘન કરો તમે એમ કહો કે સાહેબ અહીંયા તો સત્યાવી આવે છે પણ આપણને એવું નથી કીધું કે જો તમે બે આંકડાની સંખ્યા હોય એક આંકડાની સંખ્યા હોય એનો ઘન કરો તો એક આંકડાની જ સંખ્યા મળે એવું કીધું છે કે ભાઈ તમે એક આંકડાની સંખ્યાનો ઘન કરો તો તમને જવાબમાં જે કંઈ પણ સંખ્યા મળે છે એ એક આંકડાની હોઈ શકે હા આ એક નહીં મને બે સંખ્યા એવી મળી એક આંકડાની કે જેનો હું ઘન કરું છું તો મને એક અંકની જ સંખ્યા મળે છે તો આ વિધાન કેવું છે સાચું તો આની સાથે સાથે તમારા જે કંઈ પણ ખરા ખોટાઓ હતા એ બધા જ ખરા ખોટાઓ છે એ સોલ્વ થઈ જાય છે હવે આપણા ચેપ્ટરનો અને આપણા તાસનો છેલ્લો ટોપિક કે કોઈ પણ સંખ્યા છે એનું ઘનમૂળ કાઢવા માટેની અનુમાનની રીત બરાબર છે તો પહેલાં તમે આ બધી વસ્તુ વ્યવસ્થિત રીતે જોઈ જાઓ હવે આપણે જોઈએ છીએ અનુમાનની રીતથી ઘનમૂળ શોધવું તો વિદ્યાર્થીઓ હવે આપણે જોવા જઈ રહ્યા છીએ દાખલા નંબર ત્રણ શું કીધું છે એની અંદર કે જો તમને કહેવામાં આવે કે 1331 છે એ પૂર્ણ ઘન સંખ્યા છે તો શું તમે અવિભાજ્ય અવયવીકરણની પ્રક્રિયા વિના જ ઘનમૂળ શોધી શકો છો હવે આપણને એવું કહી દીધું છે કે આ 1331 છે ને એ કેવી સંખ્યા છે પૂર્ણ ઘન સંખ્યા છે પૂર્ણ ઘન સંખ્યા છે મતલબ કે તમે કોઈ પણ સંખ્યાનું આ 1331નું ઘનમૂળ કાઢશો તો તમને કોઈ એક સંખ્યા મળશે જે પૂર્ણ સંખ્યા હશે બરાબર છે હવે તમારે શું કરવાનું કીધું છે કે અવિભાજ્ય અવયવીકરણની રીત સિવાયની કોઈ એક રીત એવી કહો કે તમે એવું અનુમાન લગાવી શકો કે આ જે સંખ્યા છે એનું ઘનમૂળ કેટલું હોય તો એના પછીની જે મેથડ છે એ અનુમાનની રીત છે તો એનું સ્ટેપ વન એ જે સંખ્યા છે એને બે ગ્રુપની અંદર ડિવાઈડ કરવાની તો ત્યાં 1331 છે બરાબર છે હવે શું કરવાનું છેલ્લી બાજુના ત્રણ અંક છે ને છેલ્લેથી ત્રણ અંક એનું એક ગ્રુપ બનાવવાનું અને બચે એ સંખ્યાનું એક ગ્રુપ બનાવવાનું તો જુઓ 1331 આને પ્રથમ જૂથ કહેવાનું આને શું કહેવાનું બીજું જૂથ બરાબર છે હવે સ્ટેપ ટુની અંદર શું કરવાનું જો આ જે પહેલું જૂથ છે ને 331 નો એકમનો અંક કોણ છે એક છે હવે આ કોઈ પણ સંખ્યાનો એકમનો અંક એક હોય એવી સંખ્યાનું તમે ઘનમૂળ કાઢો તો એનો એકમનો અંક કેટલો આવે એક જ આવે આ ચેન છે ને યાદ રાખજો એક હોય તો એનો એકમનો અંક એક આવે બે હોય તો આઠ આવે ત્રણ હોય તો સાત આવે સાત હોય તો ત્રણ આવે ચાર હોય તો ચાર જ રહે પાંચ હોય તો પાંચ જ રહે અને છ હોય તો એ છ જ રહે નવ હોય તો એ નવ જ રહે આ ચેન છે એને યાદ રાખજો તો જે સંખ્યા 31 છે એનો એકમનો અંક એક છે તો આવી સંખ્યાનું જો તમે ઘનમૂળ કાઢો તો એનો એકમનો અંક પણ તમને કેટલો મળે એક જ મળે તેથી આપેલ સંખ્યાના ઘનમૂળમાં
एकम नो अंक एक आवे, एक आंकड़ो फिक्स थी गयो बराबर है। पछी स्टेप थ्री, आ बीजू जूथ छे एने जो, बीजू जूथ कोण छे, एक छे। हवे एक छे ई कोना ने कोना घननी वच्चे आवे छे, केनाथी नजीक आवे छे, तो एक छे ई एक लेस थईने एक अने बे नो घन आठ, एक नो घन एक अने बे नो घन आठ, आ बेनी वच्चे આવે છે કે નહીં, અને આમાં સૌથી નાની સંખ્યા કોણ છે, એક, તો એનું ઘનમૂળ કેટલું થાય, એક, આ એ ઘનમૂળ કાઢવાનું તમારે, બરાબર છે। તેથી 1331 નું ઘનમૂળ, એક અંક તમને અહીંયાથી મળ્યો, કયો હતો, એક, એ એકમનો અંક મળે, દશકનો અંક તમને અહીંયાથી મળે, એ કેટલો મળે, એક, એટલે આજે 1331 છે એનું ઘનમૂળ કેટલું થાય, 11। હજી એવી રીતે તમને એમાં ને એમાં બીજો દાખલો કીધો છે કે એવી જ રીતે 4913 છે એને સોલ્વ કરો, તો સ્ટેપ વન તમારું શું આવશે, બે તમારે ગ્રુપ પાડવાના, 4913 આને કહી દઈશું પ્રથમ જૂથ અને આને કહી દઈશું દ્વિતીય જૂથ, બરાબર છે। હવે સ્ટેપ ટુની અંદર મારે શું કરવાનું કે ભાઈ આ 913 છે નો એકમનો અંક કેવો છે, 3 છે, બરાબર છે। તો જે સંખ્યાનો એકમનો અંક 3 હોય એવી સંખ્યાનું જો તમે ઘનમૂળ કાઢો તો તમને એકમનો અંક કેવો મળે, 7 મળે, બરાબર છે। તો લખીએ આપણે, તેથી આપેલ સંખ્યાના ઘનમૂળનો એકમનો અંક કેટલો મળશે, 7, 3 હોય તો 7 મળે। પછી સ્ટેપ 3 ની અંદર તમારે શું કરવાનું છે, હવે સંખ્યા કઈ છે તમારી, 4913 એમાં બીજો જૂથ છે એને પકડવાનો છે અને એ કોણ છે, 4 છે। તો આ 4 છે કઈ કઈ સંખ્યાના ઘનની નજીક આવે છે, જો અહીંયા હું 4 લખું તો આ 1નો ઘન 1 આવે અને એના પછી કોણ આવે, 8 આવે, એની વચ્ચે જ આવે કે નહીં, શું કહું છું, આ 4 છે કઈ સંખ્યાના ઘનની વચ્ચે આવે, 1નો ઘન 1 અને 2નો ઘન 8 એની વચ્ચે આવે કે નહીં, બરાબર છે। તો આ 1નું ઘનમૂળ કેટલું થશે, 1 થશે, એક સંખ્યા ને એક સંખ્યા, તો આપેલી જે તમને સંખ્યા છે એ સંખ્યાનું ઘનમૂળ કાઢો તો તમને કઈ સંખ્યા મળશે, 17 મળશે, કઈ મળશે, 17, બરાબર છે। તેથી 4913નું ઘનમૂળ કેટલું થાય, 17 થાય, ક્લિયર। શું કરવાનું, પહેલાં બે ગ્રુપ બનાવવાના, પહેલાં ગ્રુપમાં છેલ્લેથી 3 આંકડા આપી દેવાના, બીજા ગ્રુપમાં જેટલા બચે એટલા આંકડા, પછી આ સંખ્યાનું જોવાનું એનો એકમનો અંક 3 છે તો એ સંખ્યાનું ઘનમૂળ કાઢો તો એનો એકમનો અંક કયો આવે, એ આપણી ઓલી એક એકવાળી ચેઇન ઉપરથી, બરાબર છે, એ વસ્તુ થઈ જાય, પછી શું કરવાનું, એવડો એ લખી નાખવાનો અંક, પછી સ્ટેપ 3ની અંદર બીજું ગ્રુપ આવે એને વચ્ચે લખવાનું, અહીંયા આનું જે ઘનમૂળ છે એ કોની કોની વચ્ચે આવે, 4 કોના કોના ઘનની નજીક છે, તો 1નો ઘન અને 8નો એ બેની વચ્ચે છે, તો એની અંદર સૌથી નાની સંખ્યા કોણ છે, 1, તો આ સંખ્યાનું ઘનમૂળ એટલે 1, તો દશકનો અંક નક્કી થઈ ગયો, બરાબર છે। ઝડપથી તમે વિડીયોને સ્ટોપ કરીને આ બે દાખલાઓ લખી જાઓ, પછી હું તમને આગળ એના પછીના જે કંઈ દાખલાઓ છે ત્રીજો અને ચોથો એને કરાવું છું, તો જોવો જોઈએ, એના પછીનો આપણે ત્રીજો જોવા જઈ રહ્યા છીએ એ કોણ છે, 12167 છે કે નહીં, તો અહીંયા લખું છું 12167। હવે આના મારે જૂથ બનાવવા હોય તો કેવી રીતના બનશે, 12167 એટલે આ પહેલું જૂથ કયું થઈ ગયું, 167વાળું, બીજું જૂથ કયું થઈ ગયું, 12વાળું, બરાબર છે। તો અહીંયા મારે શું લખાય, 12167 નું એકમનો અંક કોણ છે, 7 છે, કેવો છે, 12167નો એકમનો અંક કેવો છે, 7 છે,
અને જે સંખ્યાનું તમે ઘનમૂળ કરો અને એકમનો અંક સાત આવતો તો સાત છે એ સંખ્યાનું ઘનમૂળ કરો તો એકમનો અંક કેવો આવે? ત્રણ. કારણ કે સાત અને ત્રણ એકબીજાને જોડી બનાવે છે ને. ક્લિયર? એટલે આ જે સંખ્યા છે એનો એકમનો અંક કેટલો આવશે? ત્રણ આવશે. પછી સ્ટેપ ટુ ની અંદર બીજું ગ્રુપ કોણ છે તમારું? બહાર છે. બરાબર છે? એટલે પછી તમારે જોવાનું આ બહાર છે કોના કોના ઘનની નજીક આવે. જો બેનો ઘન આઠ અને ત્રણનો ઘન સત્યાવીસ એ બેની વચ્ચે આવે કે નહીં? આવે ને. તો આનું ઘનમૂળ કાઢવાનું. નાની સંખ્યા હોય લેવાની. આઠનું ઘનમૂળ કેટલું થાય? બે. તો કઈ સંખ્યા છે? 12,167. આ સંખ્યાનું ઘનમૂળ કેટલું થઈ ગયું? બે આયા ને ત્રણ આયા કેટલું થઈ ગયું? 23. જોજો તમે 23નો ઘન ઘરે ટ્રાય કરજો, તમને જે કંઈ પણ સંખ્યા મળશે ને એ આ 12,167 વાળી જ મળશે. સેકન્ડ વન હજી કોણ છે? 32,768. તો જોવો જોઈએ ને આ 32,768 વળી પાછા મારે આના બે ગ્રુપ બનાવવાના. આ 32 અને આ 768 બની ગયા કે નહીં? હવે 768 છે અહીંયા લખીએ આપણે. છેલ્લા ત્રણ અંક કયા આવ્યા? 768. 768 છે એનો એકમનો અંક કેવો છે? આઠ છે. અને જે સંખ્યાનો તમે ઘનમૂળ કાઢો એનો એકમનો અંક આઠ હોય એવી સંખ્યાનું ઘનમૂળ કાઢો તો તમને કોણ મળે? બે. કારણ કે આઠ અને બેની જોડી છે. બરાબર છે? એ જોડી ખાસ યાદ રાખજો, એના ઉપર જ તમારી જે કંઈ પણ વસ્તુ આવશે. બરાબર છે? હવે આગલી સંખ્યા કોણ છે તમારી? 32. કોણ છે? 32. 32,768 છે ને. તો હવે જોવાનું 32 છે એ કોના કોના ઘનની નજીક આવે છે. ચારનો ઘન કરું તો 64 થઈ જાય, ત્રણનો ઘન કરું તો 27 થઈ જાય. આ બેની વચ્ચે છે કે નહીં? બરાબર છે? તો આ 27 છે એનું ઘનમૂળ કેટલું થશે? કેટલું થાય? 3. તો તમને જે સંખ્યા મળશે એ કઈ સંખ્યા મળી? 1. 3. દશકનો અંક મળ્યો 3 અને એકમનો અંક મળ્યો 2. તો આની સાથે સાથે તમારી જે કંઈ પણ મેથડ છે અને તમારું જે આ ચેપ્ટર છે એ અહીંયા પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થીઓ, આપણે આ ચેપ્ટરને લગતા એક પછી એક પછી એક એવા ચાર તાસ ભણીને આપણે આખું ચેપ્ટર છે એને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરેલો છે. હવે જ્યારે મળશું આના પછીના તાસની અંદર ત્યારે તાસ નંબર અને પછીનો તાસ તો નહીં આવે પણ શું આવશે? નવું ચેપ્ટર આવશે, તેની શરૂઆત કરીશું. અને આ જે મેથડ છે એને બહુ જ વ્યવસ્થિત રીતે જોજો, તમને ઘણી જગ્યાએ કામ લાગે એવી છે. આપણે ફરી એકવાર મળીશું આના પછીના તાસની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.